બાળકો, ધોરણ 5માં હવે આપણે સ્વાધ્યાય પોથીમાં આવ્યા છે. પેજ નંબર 129, અને જેને પાતળી સ્વાધ્યાય પોથી હોય એને પેજ નંબર 34 છે. પ્રશ્ન નંબર 15 છે, સરવાળા કરો. હવે સરવાળામાં તમને આ રીતે આપેલું છે, 0.4 + 0.3, એક અંક પછી દશાંશ ચિહ્ન છે બંનેમાં. જુઓ તો 4 ને 3 7 અને 0.7 આ રીતે આવશે. પછી છે 0.9 + 0.8, તો 9 ને 8 17 થાય, તો આની વધી અહીંયા જાય, ઉપર જાય, એટલે તમારો જવાબ આવશે 1.7. પછી છે 1.3 0.6, 6 ને 3 9 અને 1 નો 1, તો આ રીતે તમારે સરવાળા કરવાના છે. હવે જે નીચે છે, જે નીચેના દાખલા છે, 0.8 14.9, તો જુઓ બે આંકડા એટલે આ એકમ અને આ દશક, અને આ અહીંનું અહીં જ રહે. એક અંક પછી દશાંશ ચિહ્ન હોય એટલે એક અંક પછી જ આવે, અને તમારે આમ નહીં જવાનું, આમ જવાનું, ડાબેથી જમણી તરફ જવાનું. તો 9 ને 8 17 7 વધી પડી 1, 4 ને 1 5 15.7. પછી છે 4.32 છે જુઓ, અને અહીંયા તમારે એક જ આંકડા ઉપરથી દશાંશ ચિહ્ન છે, તો 3.8 આમ લખાય. એટલે કે આ 8ની પાછળ તમે શું સમજી શકો છો, શૂન્ય, બરાબર છે. તો કે 2 8 ને 3 11 1 વધી પડી 1, 4 ને 1 5 ને 3 8, તો કેટલા આવશે 8.12. આ રીતે છે તમારે. પછી છે 13.9 અને 6.48, બરાબર છે. આ રહ્યો દાખલો, એ રહ્યો, જો તમને ગણેલો છે, 9 ને 8 17 7 વધી પડી 1 4 ને 1 5, પછી દશાંશ ચિહ્ન આવશે બે આંકડા પછી, 3 ને 6 9 અને 1 નો 1. હવે તમારે બાદબાકી આવે છે, તો 0.9 0.2, 9 માંથી 2 જાય તો 7, 1.4 0.2, 4 માંથી 2 જાય તો 2, અને 1 માં 1 નો 1, 1 ની નીચે 0 છે એટલે 3.8 - 1.9, 8 માંથી 9 ના જાય, તો શું કરશો, અહીંયા દશાંશ લેવાનું 2, અહીંયા આવશે 18, 18 માંથી 9 જાય તો 9 અને 2 માંથી 1 જાય તો 1, આ રીતે દશક પણ લેવાય, બરાબર છે. એ જ રીતે નીચે છે 4.2, જો 4.2, હવે તમે કેવી રીતે ગોઠવશો, 2.84 2.84, આ રીતે ગોઠવાય. જો તો અહીંયા આવશે 10 10 માંથી 4 જાય તો 6 1, 11 માંથી 8 જાય તો 3, અહીંયા લેવાય 3 3 માંથી 2 જાય તો 1, 1.36. એ જ રીતે 3 અને 1.62, બરાબર છે. તો 3 આ રીતે છે, 3 પછી દશાંશ ચિહ્ન છે, અહીંયા 1.62. શૂન્યમાંથી બાદબાકી કોઈ દિવસ ના થાય, એટલે શૂન્યમાંથી 2 ના જાય 8, 9 માંથી 6 જાય તો 3, અહીંયા 1 લેવાનો હોય, 2 માંથી 1 જાય તો 1, 1.38. આ બધું મેં શીખવાડેલું છે 3જા 4થામાં બધામાં, એટલે સમજ પડશે. હવે છે 16.30 અને 9.31. જો શૂન્યમાંથી 1 ના જાય, હંમેશા બાદબાકીમાં ઉપર શૂન્ય હોય તો દશક લેવો પડે, એટલે 9માંથી 1 જાય તો 8. હવે અહીંયા તમારે શું છે, તો કે અહીંયા 2 એટલે 2 તો 12, 12માંથી 3 જાય તો 9, અહીંયા 5 15માંથી 9 જાય તો 6, અહીંયા એટલે 6.98, બરાબર છે. તો અહીંયા તમારે જવાબ આવશે, હા, 12માંથી 3 જાય ને તો 9 આવે, બરાબર છે ને, અને અહીંયા 10માંથી 1 જાય તો 9 આવે છે, એટલે 699 જવાબ આવે છે. આ રીતે તમારા દાખલા દેખાતા નથી, પણ મેં બધા સમજાયા છે. 0.4 + 0.2 એટલે 0.6, 0.4 - 0.2 એટલે બાદબાકી છે, તો 0.2, બરાબર. 0.4 + 0.2 એટલે 0.6, આ રીતે છે તમારે જોડકા જોડવાના છે. એ જ રીતે 0.04 - 0.02 એટલે 0.02 આવશે. 0.4 આ રીતે છે, 0.4 + તમે 0.02 કેવી રીતે ગોઠવો, તો કે આ રીતે, એટલે કેટલા આવશે 42, 2 4 0.42. એ જ રીતે 0.4
0.02 तो अहीं शून्य लेव पड़े एटले दस मांथी बे जाए तो आठ और अहीं एक एटले 38 0.38 आ रीते बाद बाकी थाय दशांश चिन्हनी बराबर छे। चलो दस खाना आप्या छे एमां केटलामां कलर पूरेलो छे 6 तो के 6 दशांश टोटल खाना तमारे बेमां 10 हशे कलर केटलामां पूरेलो छे 4 तो के 4 दशांश अहींया केटला खाना छे 6 कलर केटला पूरेलो छे 4 तो के 4 दशांश હવે નીચે જુઓ ટોટલ 30 ખાના હશે એમાંથી તમને 5 ખાનામાં રંગ પૂરેલો છે 5 30 આવશે પણ આનો છેદ ઉડે 5 6 30 એટલે તમે ઉપર કશું ના હોય તો 1 એક છષ્ટમાંશ પણ લખી શકો છો એ જ રીતે નીચે પણ જુઓ તમને ટોટલ કેટલા ખાના આવેલા છે 1 2 3 4 5 6 7 અને 8 8 5 40 તો 8 40 આવશે આવશે આનો તમારે અવયવ પાડો હોય ને તો 4 2 8 4 1 4 2 5 10 1 ના છેદમાં 5 પણ આવી શકે છે છેદ ઉડાડો તો અવયવ પાડીને અહીંયા નીચે છે 50 છે અને એમાંથી તમારે શું કરવાનું સમજવાનું છે કે ટોટલ ખાના 100 છે એમાંથી 10 5 10 10 ની 5 લાઈન છે એટલે 50 ખાનામાં કલર પૂરેલો છે એટલે 50 100 આવશે થાય જો મીંડું ગયું 5 2 10 કશું ના હોય તો એ એટલે એક દૂતિયાંશ પણ કહેવાય આ બાજુમાં જે 7 નંબર છે એમાં 48 ખાનામાં કલર પૂરેલો છે એટલે 48 ના છેદમાં 100 આમાં છેદ ઉડે 2 વડે છેદ ઉડે 2 2 4 અને 2 4 છે 24 2 48 50 2 એટલે 24 ના છેદમાં 50 પણ એનો જવાબ તમે કરી શકો છો હવે આગળ કેટલા છે 50 ને છૂટા 5 એટલે 5500 આવશે પછી આ બાજુ 1700 આવશે આવે છે જે 9 નંબરનું છે હવે તમારે પાછું બતાવ્યા પ્રમાણે તમારે કલર પૂરવાનો છે 0.55 એટલે કે 55 ખાનામાં કલર પૂરવાનો 0.05 એટલે 5 ખાનામાં કલર પૂરવાનો 0.4 એટલે 4 ખાનામાં કલર પૂરવાનો અહીંયા તમને શું કીધું છે તો અહીંયા ચોથામાં ચોથામાં બધા જ ખાનામાં કલર પૂરવાનો છે 1.8 એટલે 100 અને આ બાજુ 8 ચોથામાં 2 ચોરસ આપ્યા છે મતલબ પહેલા 100 એ 100 પૂર દેવાના અને બીજામાં 8 એટલે 1.8 થાય 100 ની ઉપર 8 થયા એટલે હવે આ તમને દરેક દેશનું ચલણ આપ્યું છે નીચે આપેલી કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમને યુએસએ ઇંગ્લેન્ડ ચીન હોંગકોંગ જાપાન નેપાલ શ્રીલંકા જર્મની ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા દક્ષિણ કોરિયા અને સિંગાપુર હવે એનું ચલણ નાણું છે કે ત્યાં કયું વપરાય છે એટલે કે યુએસએ એટલે કે અમેરિકા એનો ડોલર છે તો ભારતમાં એની કિંમત 1 ડોલરની 64 રૂપિયા અને 3 પૈસા પાઉન્ડ ઇંગ્લેન્ડના 85 રૂપિયા 55 પૈસા યુઆનમાં ચીનના યુઆન છે 9.74 તો આ રીતે એનું નાણું આપ્યું છે એ દેશનું અને આપણા ભારતીય રૂપિયા આપણે કન્વર્ટ કરીએ એટલે કે બદલીએ રૂપાંતર કરીએ તો કેટલા થાય એ આપણે દાખલા દ્વારા સમજવાનું છે ઉપરોક્ત યાદીમાંથી કયા દેશનું નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત છે સૌથી વધારે કિંમત 85 રૂપિયા અને 55 પૈસા છે ઇંગ્લેન્ડની બીજું છે ઉપરોક્ત યાદીમાં કયા દેશનું નાણું ભારતીય રૂપિયામાં સૌથી ઓછી કિંમત છે તો કે દક્ષિણ કોરિયા જુઓ 0.06 છે હવે દાખલો ગણવાનો છે કે સમીના કાકા અમેરિકાથી તેના માટે ભેટ તરીકે 50 યુએસએ ડોલર મોકલે છે તો ભારતીય ચલણ પ્રમાણે તેના કેટલા તો તમારે કઈ જોવાનું અમેરિકાનું ચલણ જોવાનું અમેરિકાના 50 ડોલર તો 1 ડોલરના તમને કેટલા આપ્યા છે 64 રૂપિયા અને 0.3 પૈસા તો 50 ડોલરના કેટલા જો અહીંયા તમને ગુણાકાર કરીને બતાવ્યો છે 50 ગુણ્યા 64.03 03 એટલે બે એકમ પછી દશાંશીનો છે એટલે 100 ગણાય તો તમે 6603 કરીને નીચે 100 કરો ને તો એ રીતે પણ તમે કરી શકો છો દર્શનાની કાકી તેના માટે ચીનથી એક ભેટ લાવે છે એની કિંમત 100 યુઆન છે તો તેની ભારતીય ચલણ પ્રમાણે કેટલી કિંમત થાય તો ચીનમાં જોવાનું ચીનની અંદર તમારે 1 યુઆનના 9.74 છે તો કેટલા લાવે છે 100 તો 100 યુઆનના કેટલા તો 9.74 ગુણ્યા 100 કરવાના 974 કરી
અને દશાંશીનો કાઢી નાખો તો નીચે 100 મુકાય, બરાબર? તો આ રીતે તમારે 100 100 ઉડી જશે એટલે 974 રૂપિયા થશે. સંજયભાઈને 60 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે? તો વોન કયા દેશનું ચલણ છે જુઓ જોઈ, દક્ષિણ કોરિયા. તો એક વોન બરાબર 0.06, તો 60 વોન એટલે કેટલા? તો 0.06 છે એટલે 6 ના છેદમાં 100 આવે. કેમ? કારણ કે બે અંક પછી દશાંશીનો છે. પછી આ રીતે તમારે દાખલો ગણવાનો છે. દિલીપભાઈને 819 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? એક હોંગકોંગ ડોલરના 8.19, તો 819 ના કેટલા? તો 819 × 100 = 819 આવશે એટલે 819 ઉડી જશે એટલે 100 ડોલર આવશે. હવે જુઓ, સુરેશભાઈ, દીપકભાઈ અને રાકેશભાઈ અનુક્રમે જાપાન, નેપાલ અને શ્રીલંકામાં કામ કરે છે. જો દરેકને ત્યાંના ચલણ મુજબ પગાર ભેટે 10,000 રકમ ચૂકવવાની હોય તો ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે? તો સુરેશભાઈ, તમને શું આપ્યું છે એ 3 લાઇનમાં લેવાના, જાપાન, નેપાલ અને શ્રીલંકા. તો સુરેશભાઈએ 1 યેન એટલે જાપાનની કિંમત છે, તો 0.56, તો 10,000 × 56 = 100, તો 5600. પછી દીપકભાઈ, દીપકભાઈનું શું લેવાનું? નેપાલ, તો 10,000 × 0.62, તો 6200 આવશે. એ જ રીતે તમારે સુરેશભાઈ છે, સુરેશભાઈને શું લેવાનું? જર્મની, શ્રીલંકા. શ્રીલંકાનો શું છે? 0.41. તમારે લાઇનમાં જ નામ આપ્યા છે એટલે લાઇનમાં ત્રણેય દેશનું ચલણ લેવાનું. તો જે આ જે છે ને એ રાજેશભાઈનું છે, જે તમને દેખાતું નથી. 10,000 × 0.41 છે, બરાબર? તો અહીંયા એક આ દશાંશીનો કાઢી નાખું, તો 10,000 × 41 ના છેદમાં 100 આવે. મીંડું ગયું એટલે 4100. તો આમાં સૌથી વધારે કોના છે? દીપકભાઈના. કેમ? કે એમના અહીંયા 6200 છે. કેટલા છે? 6200, આમના 5600 અને પેલામના 4100. તો સૌથી વધારે કોને મળે છે? તો કે દીપકભાઈને, બરાબર છે. હવે આગળ પ્રિનુના પિતાજી, અહીંયા તમારે સ્વાધ્યાય પોથીમાં જોવું પડશે, બરાબર છે? તો કે પ્રિનુના પિતાજી સિંગાપુરમાં કામ કરે છે, તેમને પગાર પેટે 1,000 રૂપિયા સિંગાપુર ડોલર મળે છે. તો અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે, તેમને પગાર પેટે 980 ઓસ્ટ્રેલિયન ડોલર મળે છે. તો પગાર પેટે ભારતીય ચલણ પ્રમાણે કોને? તો 1 ડોલરના 47.50 પૈસા છે સિંગાપુરમાં જોવાનું. તો 10,000 ના કેટલા? તો 47,500 આવશે. જ્યારે અરુણના પિતાજીના 1 ડોલરના 49.50 છે એ તમારે ઓસ્ટ્રેલિયાના ડોલર જોવાના. ઓસ્ટ્રેલિયાના કેટલા છે? 49.45 છે. જે કીધું છે ને એ ચલણમાં તમારે જોવાનું, એટલો તમને ખ્યાલ આવશે. તો એમના 48,510 એટલે કે અરુણના પપ્પાને ઓસ્ટ્રેલિયાની આવક વધારે મળે છે સિંગાપુર કરતા, બરાબર છે? આ રીતે છે. હવે તમને આ કોષ્ટક આપ્યું છે એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. અમદાવાદ શહેરનું 3 દિવસનું તાપમાન છે. વાર, મહત્તમ અને ન્યૂનતમ. મહત્તમ એટલે વધારે અને ન્યૂનતમ એટલે ઓછું. જુઓ તો કે સોમવાર, મંગળવાર, બુધવારનું તાપમાન આપ્યું છે 35.4 મહત્તમ અને ન્યૂનતમ 23.9. મંગળવારે 35.8 અને ન્યૂનતમ 24.4. બુધવારે 35.7 ન્યૂનતમ 23.6. કયો દિવસ સૌથી વધારે ગરમ કહેવાય? સૌથી વધારે કયું છે? મંગળવારનું. જુઓ 35.8, પેલું 4 છે, પેલું 8 છે, પેલું 7 છે, એટલે મંગળવારનું વધારે છે, જોઈ લેજો. હવે સોમવાર મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત, તો સોમવારમાં જ જોવાનું. મહત્તમ 35.4 અને ન્યૂનતમ 23.9. એ બાદ બાકી કરો, જવાબ આવશે 11.5 સેલ્સિયસ. બુધવાર મહત્તમ અને ન્યૂનતમ, મહત્તમ 35.7, ન્યૂનતમ 23.6 છે, એનો તફાવત આવશે 12.1. એ જ રીતે નીચે છે સોમવારનું ન્યૂનતમ તાપમાન, એટલે સોમવારનું ન્યૂનતમ અને બુધવારનું, એટલે બેમાં પહેલાં જોવાનું કોનું વધારે છે? 23.9 અને બુધવારનું 23.6. તો જે વધારે હોય ને એ ઉપર લેવાનું, એટલે કે 23.9 માંથી સોમવારમાંથી
બુધવાર નું બાદ કરો, ન્યૂનતમ માં જોવાનું, મહત્તમ માં નહીં, બરાબર? તો એનો જવાબ આવશે 0.03. પછી છે મંગળવારના મહત્તમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત, તો કે 35.8 ઓછા 23.6. મંગળ અને બુધનું એકનું મહત્તમ છે, એકનું ન્યૂનતમ છે, તો એ ધ્યાન રાખવાનું. મંગળ અને બુધમાં, તો મંગળમાં મહત્તમ જોવાનું 35.8 અને બુધમાં ન્યૂનતમ જોવાનું 23.6. આ ખાસ ધ્યાન રાખવાનું. તો 12.2, તમારે ખાસ ધ્યાન રાખવાનું કે શું કીધું છે, કયા વારનું કીધું છે, મહત્તમ કીધું છે કે ન્યૂનતમ કીધું છે, એ ખાસ ધ્યાન રાખીને દાખલા ગણવાના. ચાલો ગૃહ કાર્ય કરીએ. આકાર, અપૂર્ણાંક, દશા, સપૂર્ણાંક. તમને ખાના 10 આપ્યા છે, એમાં 3 માં કલર પૂરેલો છે, એટલે અપૂર્ણાંકમાં લખાય 3 દશાંશ, દશા સપૂર્ણાંકમાં 0.3. બીજામાં તમને ખાના આપ્યા છે 10, કલર પૂરો છે 7માં, 7 દશાંશ, 7 દશાંશને 0.7 લખાય. હવે 100 ખાના આપ્યા છે અને જો તમને 9માં જ કલર પૂરેલો છે, તો એને લખાય 900 અને 100 ને એટલે બે આંકડા પછી દશાંશ ચિહ્ન આવે, 0.09, બરાબર છે? પછી નીચે છે 100 ખાના, એમાં 6 ખાના એટલે 10 6 60માં કલર પૂરેલો છે, 60 100 અને દશાંશમાં છેલ્લે લખાય 0.60, જે કપાઈ ગયું છે એટલે હું અહીં તમને લખીને બતાવું છું, બરાબર? 5 5માં 20 ખાનામાં કલર પૂરેલો છે, એટલે 20 100 દશાંશમાં લખાશે 0.20. 100 હોય ને એટલે બે આંકડા પછી દશાંશ ચિહ્ન આવે, ધારો કે અહીંયા 2 દશાંશ હોય તો 1 આંકડા પછી દશાંશ ચિહ્ન આવે, બરાબર છે? 10 એટલે 1 આંકડા પછી દશાંશ ચિહ્ન, 100 એટલે 2 આંકડા પછી દશાંશ ચિહ્ન, અને 1000 એટલે 3 આંકડા પછી દશાંશ ચિહ્ન. તો અહીંયા તમારે આ પ્રકરણ સાથે પોથીમાં પણ પૂર્ણ થાય છે. થોડું ઓછું દેખાતું હતું પણ તે છતાં પણ મેં તમને સમજાવેલું છે. આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.